પટેલના અમરનાથ ઉપવાસનો આજે 9મો દિવસ છે. હાર્દિક પટેલના ઉપવાસના સમગ્ર ભારતમાં પડઘા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિકના સમર્થનમાં જ્યાં એક તરફ કોંગ્રેસ નેતા આગળ આવ્યા, તો આજે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતનરામ માંઝી અમદાવાદ આવી પહોંચ્યા છે. જીતનરામ માંઝી પત્રકારો સાથે વાત કરી રહ્યા છે, સીધા જોડાઈશું. સબ બેકાર હૈ ઈ વો જાનતે હૈ, અબ ચુનાવ લડના હૈ તો ઈ લોગ કોઈ ન કોઈ ગલત બાત ફેલા કરકે સમાજ મે એક સહાનુભૂતિ લેના ચાહતે હૈ. ઇનકો કાહે કોઈ મારેગા, મારને કા કોઈ સવાલે નહીં હૈ. ઓર જિનકો જિનકો કહા જા રહા હૈ કે યે આતંકવાદી હૈ, મેં સમજતા હું યે ઝૂઠ હૈ. સાબિત ભલે કરને, ચૂંકી ન્યાયાલય કી બાત તો મેં નહીં કહેતા, લેકિન કહેતા હું કે તંત્ર હૈ ઇનકે સામને, યે કુછ ભી કર સકતે હૈ. ઓર હમકો તો યહી યાદ આ બાત આ રહી હૈ, કહીં દો ચાર મહિના કે અંદર હિન્દુસ્તાન મેં ઇમરજન્સી ના લગા દે, ઓર ઇમરજન્સી કે માધ્યમ સે હજાર દો હજાર ચાર હજાર લોગોં કો જેલ ભેજ દે, ઓર ચુનાવ ઠીક સે લડ લે, યહી ઇનકા સ્ટ્રેટજી હોગી. ઠીક ચલિયે હાજીરામ સાહેબ નો ખૂબ ખૂબ. હાર્દિક પટેલને મળીને તેમણે ખબર અંતર પૂછ્યા અને પત્રકારો સાથે વાત પણ કરી. તેના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ જીતનરામ માંઝીએ કરી હતી. જીતનરામ માંઝીએ હાર્દિકના ઉપવાસ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. યુવક કો સમાજ કે સમસ્યાઓ કો લેકર ભૂખ હડતાલ કરના પડે, એ કલંક હૈ કિસી ભી સરકાર કે લિયે. ઇસસે સાબિત હોતા હૈ कि चाहे राज्य सरकार हो या केंद्र सरकार हो, जहाँ से इनकी समस्याओं का संबंध है, वे लोग संवेदनहीन हैं. मैं सोचता हूँ और यही सोच करके यहाँ आया हूँ कि एक बार हमने कहा था अपने तरफ से, जब मुख्यमंत्री थे तो वाल्मीकि नगर में थारू जाति जो आदिवासी हैं उनको कहा था कि देखिए हम हिंदुस्तान में जो गरीब लोग हैं वो यहाँ के मूल निवासी हैं, आदिवासी हैं, और हम लोगों पर कुछ बाहरी तत्व आकर के कब्जा कर लिया है और हमको जात पात धर्म में बांट दिया है, हम लोग बंट गए हैं. तो उसका दोष तो है ही है. हम लोगों का सबसे बड़ा कर्तव्य बनता है कि हम लोग एक हो करके अगर रहें तो फिर हमारा विकास को कोई रोक नहीं सकता है, किसी के सामने भीख मंगाई नहीं कर सकते हैं.